नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો આલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય કમ્પ્યુટરનો કમ્પ્યુટરમાં પાઠ 4 માઉસનો ઉપયોગ એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પાઠ 3 સુધીનું સ્વાધ્યાય તમારી કમ્પ્યુટરની નોટમાં કમ્પ્લીટ થઈ ગયું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પાઠ 4 માઉસના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો માઉસને ઓળખો જ છો, બરાબર ને? જ્યારે આપણે શાળા શરૂ હતી ત્યારે તમને મેં માઉસ બોર્ડમાં દોરી અને સમજાવ્યું હતું, બરાબર? તો આજે એના વિશે આપણે અભ્યાસ શરૂ કરીએ. માઉસ પકડવું. માઉસ પર 2 કે 3 બટન હોય છે, તેને માઉસ પર રાખી સરકાવવામાં આવે છે. માઉસ પર 2 કે 3 બટન હોય છે, આ જે દેખાય છે તે માઉસ બટન છે, બરાબર? માઉસ લેફ્ટ બટન એટલે લેફ્ટ ડાબું બટન, રાઈટ બટન એટલે જમણું બટન, બરાબર? તો આ જે પહેલી આંગળી છે એ તમારા માઉસના લેફ્ટ બટન ઉપર રહે છે, બીજી આંગળી છે માઉસના રાઈટ બટન ઉપર રહે છે, બરાબર? તમારી જમણી હથેળી માઉસ પર મૂકો, એટલે કે હથેળીનો આ ભાગ શેની ઉપર આવશે? માઉસની ઉપર. અને આ 2 આંગળી છે બટન ઉપર, બરાબર? અહીંયા જો તમને માઉસ કેવી રીતે પકડવું એની સમજ આપી છે. તમારી જમણી હથેળી માઉસ પર મૂકો, તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન ઉપર મૂકો, બીજી આંગળી માઉસના જમણા બટન પર મૂકો. પહેલી આંગળી કયા બટન પર? ડાબા બટન પર. બીજી આંગળી કયા બટન પર? જમણા બટન પર. બાકીની 2 આંગળીઓ અને અંગૂઠા વચ્ચે માઉસના બંને બાજુઓથી પકડો, બરાબર? આ 2 આંગળી અને અંગૂઠાથી માઉસની 2 સાઈડો પકડવાની છે. આ માઉસ પકડવાની સાચી રીત છે. દરેક વિદ્યાર્થી મિત્રો, માઉસ પકડવાની આ રીત પ્રમાણે જ માઉસ પકડવાનું તમે ગમે ત્યારે ગમે તે કોમ્પ્યુટર પર બેઠા હો તો પણ, બરાબર? ચલો આપણે આગળ જોઈએ. માઉસ પોઈન્ટર. તો આ જે દેખાય છે ને એ માઉસ પોઈન્ટર છે, તો એના વિશે આપણે જોઈએ. સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. માઉસ પેડ પર માઉસ સરકાવો. સ્ક્રીન પર તમને એક એરો, નાનકડું તીર, તે તીરને ખસતું જોશો. આ એરોને માઉસ પોઈન્ટર કહે છે. સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે, બરાબર? કોઈ ચોક્કસ જગ્યા એટલે કે અહીંયા આપણે ફાઇલમાં જવું છે, એડિટમાં જવું છે, ફોર્મેટમાં જવું છે, બરાબર? તો કોઈ ચોક્કસ જગ્યા આપણે આ બાજુ લાવવું છે, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, ક્લોઝ કરવું છે, તો આ કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસના એરોથી આપણે જઈ શકીએ છીએ. તો માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. આપણે આગળ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, ખરું ને? તો એ કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરે છે, માટે તેને નિદર્શન માટેનું સાધન ઓળખવામાં આવે છે. સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ એનો કોનો માઉસનો ઉપયોગ થાય છે. હવે માઉસને માઉસ પેડ પર રાખી સરકાવો. માઉસની નીચે જે ગાદી, ફૂંઠું જે પણ મૂકીએ છીએ એને માઉસ પેડ તરીકે ઓળખીએ છીએ. એની ઉપર રાખીને માઉસને ખસેડીએ છીએ, જેને સરકાવ્યું કહેવાય. સ્ક્રીન પર તમે એક એરો ખસતો, આ તીર જેવું દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? આ તીર એટલે કોમ્પ્યુટરની ભાષામાં એને એરો કહેવામાં આવે છે. આ એરોને માઉસ પોઈન્ટર કહેવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માઉસ પોઈન્ટર. તમને પ્રશ્ન પૂછાય કે સ્ક્રીન પર દેખાતો નાનકડો એરો ખાલી જગ્યા કહે છે, તો એને માઉસ પોઈન્ટર કહેવામાં આવે છે. તમારે પરીક્ષામાં શું પ્રશ્ન પૂછાશે, કેવા પ્રશ્ન પૂછાશે, તે હું વિડીયોમાં પાઠ ચલાવું છું તે દરમિયાન તમને સમજાવું છું. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનો આગ્રહ રાખે અને જુઓ તો ધ્યાનથી જુઓ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પરીક્ષાને લગતું આપણને તરત સમજ પડી જાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જેથી કરીને આપણને પરીક્ષામાં લખવામાં સરળતા રહે. આગળ માઉસ સરકાવવું એટલે કે માઉસને ખસેડવું. જુઓ,
માઉસ પેડ પર માઉસને ઉપર તરફ સરકાવો, એટલે કે માઉસને ક્યાં સરકાવવાનું, ઉપર. માઉસનું ડાબું બટન ઉપર લઈ જાઓ તો આ જે તીર છે સ્ક્રીન પર માઉસ પોઇન્ટર ઉપર તરફ જશે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે માઉસને ઉપર લઈ ગયા તો આ પોઇન્ટર કઈ બાજુ દેખાય છે તમને? ઉપર. તેવી જ રીતે માઉસને નીચેની તરફ સરકાવો તો માઉસને તમે નીચે ખેંચશો તો સ્ક્રીન પર માઉસ પોઇન્ટર તમને નીચે તરફ જશે. બરાબર, નીચે જતું દેખાય છે? જો અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે. માઉસને જમણી તરફ સરકાવો, સ્ક્રીન પર માઉસ પોઇન્ટર પણ જમણી તરફ જશે. તમે માઉસને આ બાજુ ખેંચશો તો આ માઉસ પોઇન્ટર છે જમણી દિશા તરફ આગળ જશે. બરાબર, માઉસને ડાબી તરફ સરકાવો, સ્ક્રીન પર માઉસ પોઇન્ટર પણ ડાબી તરફ જશે. જો અહીંયા માઉસને ડાબી તરફ ખેંચ્યું છે તો માઉસ પોઇન્ટર ક્યાં કઈ બાજુ દેખાય છે તમને? ડાબી બાજુ. અહીંયા ઉપર દેખાય છે, નીચે દેખાય છે, જમણી બાજુ દેખાય છે, ડાબી બાજુ દેખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારા ઘરે જો કમ્પ્યુટર હોય તો તમે કમ્પ્યુટર ઓપન કરી, ચાલુ કરી અને તમે આ મહાવરો તમારા કમ્પ્યુટરની અંદર કરી શકો છો. જો તમે માઉસને ઉપરની તરફ ખસેડશો તો માઉસ પોઇન્ટર કઈ તરફ જશે? ઉપર તરફ. બરાબર વિદ્યાર્થી મિત્રો? માઉસને નીચેની તરફ ખેંચશો તો માઉસ પોઇન્ટર નીચેની તરફ દેખાશે. માઉસને જમણી તરફ સરકાવશો એટલે કે જમણી તરફ ખસેડશો તો માઉસ પોઇન્ટર જમણી તરફ જશે. માઉસને ડાબી તરફ સરકાવશો તો માઉસ પોઇન્ટર કઈ તરફ જશે? ડાબી તરફ. બરાબર, આગળ. ક્લિક કરવું, એને ક્લિકિંગ પણ કહે છે. બરાબર, માઉસ પર બે કે ત્રણ બટન હોય છે, માઉસને યોગ્ય રીતે પકડો. માઉસના ડાબા બટન પર તમારી પહેલી આંગળી છે, માઉસનું ડાબું બટન દબાવીને તરત છોડી દો. આ ક્રિયાને ક્લિક કરવું અથવા ક્લિકિંગ કહે છે. માઉસના ડાબા બટનને દબાવીને તરત છોડી દો છો, આ ક્રિયાને ક્લિક કરવું અથવા ક્લિકિંગ કહેવામાં આવે છે. તમારી પરીક્ષામાં ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે કે માઉસનું ડાબું બટન દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, ક્લિક કરવું અથવા ક્લિકિંગ. સ્ક્રીન પર કોઈ વસ્તુ પસંદ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તો પસંદ કરવું એટલે શું? તો તમે જ્યારે કમ્પ્યુટર ઉપર બેઠા હો અને તમારે નોટપેડ ખોલવું છે તો એને પહેલાં ક્લિક કરો છો, તો એ પસંદ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પસંદ કર્યું. બરાબર, તમે પ્રેક્ટિકલ કરતા હો તો તમને આ પસંદ કરવું એ વિશે પણ, એ શબ્દ પણ હું તમને પ્રેક્ટિકલમાં સરસ રીતે સમજાવત. બરાબર, પણ તમને આપણે અત્યારે પ્રેક્ટિકલ બંધ છે. તો ધારો કે અહીંયા આગળ આ સ્ક્રીન છે. બરાબર, તો અહીંયા આગળ આપણે લખ્યું હોય છે ફાઇલ, એડિટ, એ રીતે મેનુ બાર પર લખેલું હોય છે. તો અહીંયા એને તમે ક્લિક કરો છો તો આ ઘાટું થઈ જાય, જેની પર માઉસ પોઇન્ટરથી તમે ક્લિક કરો છો, ડાબું બટન દબાવો છો એટલે ઘાટું થઈ જાય છે. તો એ વસ્તુ તમે પસંદ કરી, એનો અર્થ શું થાય? એ વસ્તુ તમે પસંદ કરી. બરાબર, પસંદ કરવા, કોઈ પણ વસ્તુને પસંદ કરવા માટે કમ્પ્યુટર ઉપર સિલેક્ટ કરવા માટે, કમ્પ્યુટરની ભાષામાં પસંદ કરવું એટલે કે સિલેક્ટ કરવું, સિલેક્ટ કરવા માટે ક્લિકિંગનો ઉપયોગ થાય છે. ડબલ ક્લિક કરવું એટલે માઉસના ડાબા બટનને બે વાર ઝડપથી દબાવીને છોડી દેવું. ડબલ ક્લિકિંગ એટલે માઉસના ડાબા બટનને ઝડપથી બે વાર દબાવી છોડી દેવું. બરાબર, તેનો ઉપયોગ પ્રોગ્રામ ખોલવા માટે થાય છે. ધારો કે તમારા ડેસ્કટોપ ઉપર એટલે કે કમ્પ્યુટરના સ્ક્રીન પર, આ કમ્પ્યુટરની સ્ક્રીન છે અને તમારે નોટપેડનો પ્રોગ્રામ ખોલવો છે, તો તમારે અહીંયા આગળ નોટપેડ લખેલું હોય. બરાબર, તો અહીંયા આગળ આવીને તમે માઉસનું ડાબું બટન બે વાર દબાવી દો તો તમારી સ્ક્રીન પર જે ડેસ્કટોપની સ્ક્રીન હોય એની જગ્યાએ નોટપેડ પ્રોગ્રામ ખુલી જાય છે. તો પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ ખોલવો છે તો એના માટે ડબલ ક્લિકિંગ એટલે કે બે વાર ક્લિક કરવું. બરાબર ને, ડબલ ક્લિકિંગનો ઉપયોગ થાય છે. ડબલ ક્લિક કરો તો તમારે કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો તમે ખોલી શકો છો. ડ્રેગ કરવું એટલે કે ડ્રેગિંગ, ડ્રેગ કરવું એટલે કે ડ્રેગિંગ. માઉસને યોગ્ય રીતે પકડો, તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર છે. માઉસનું ડબ્બુ બટન દબાવી તમારી આંગળી ઉચક્યા વિના માઉસ પેડ પર સરકાવી માઉસ પોઇન્ટરને સ્ક્રીન પર ચોક્કસ જગ્યા સુધી ખસેડો, ત્યારબાદ દબાવેલું બટન છોડી દો. હવે ડ્રેગ કરવું, માઉસની ત્રણ ક્રિયા છે, ક્લિક કરવું, ક્લિકિંગ, ડબલ ક્લિકિંગ અને ડ્રેગિંગ.
ક્લિક કરવું એટલે માઉસનું ડાબું બટન એકવાર દબાવવું, એને ક્લિક કરવું અથવા ક્લિકિંગ કહે છે. માઉસનું ડાબું બટન ડબલ બે વાર દબાવીને છોડી દેવું એને ડબલ ક્લિકિંગ કહે છે. ડ્રેગ કરવું, ડ્રેગ કરવું એટલે શું? ડ્રેગ કરવું અથવા ડ્રેગિંગ. તો માઉસનું ડાબું બટન એટલે કે પહેલી આંગળીવાળું બટન દબાવી રાખી એને ઊંચું નહીં કરવાનું અને છેક નીચે સુધી ખેંચશો, બરાબર, અને પછી છોડી દો છો. તો આ ક્રિયાને ડ્રેગ કરવું કહેવામાં આવે છે અથવા તો ડ્રેગિંગ કહેવામાં આવે છે. અને ડ્રેગિંગનો ઉપયોગ સૌથી વધારે ચિત્રકામમાં, રંગકામ કરવા માટે, પેઇન્ટમાં ડ્રેગિંગનો ઉપયોગ વધારે થાય છે. ચિત્રકામ તથા રંગકામ કરવા માટે પેઇન્ટમાં ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. તમે જ્યારે પેઇન્ટ એટલે કે ચોથા ધોરણમાં તમારે પેઇન્ટ વિશેનો પાઠ આવશે, બરાબર ને, એ સિવાય તમે તમારા ઘરે કમ્પ્યુટરમાં ચિત્ર દોરતા હો તો એમાં આ ડ્રેગિંગ કરવું એટલે કે ડ્રેગ કરવું એટલે કે ડ્રેગિંગ એનો ઉપયોગ વધારે થાય છે અને તમે કરતા હશો, બરાબર, પણ તમને આ શબ્દની ખબર નહીં હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તમે જે કલર પૂરો છો, પછી તમે ધારો કે ચોરસ દોરવું છે તો માઉસનું ડાબું બટન દબાવેલું રાખી નીચે સુધી ખેંચો છો, જેટલું ચોરસ દોરવું છે એટલું દોરાઈ જાય, પછી તમે આંગળી ઊંચી કરી દો છો, તો આ ક્રિયાને ડ્રેગ કર્યું કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે તમારે હોમવર્કમાં આ જે પાઠ 4 માઉસના ઉપયોગો એ ઘરેથી વાંચવાનું છે, બરાબર. આના વિશે આપણે થોડું પરીક્ષા લખતું તમારી નોટબુકમાં લખાઈશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.